जय श्री कृष्ण पप्पा। जय श्री कृष्ण। जय श्री कृष्ण मम्मी। जय श्री कृष्ण। हूँ ऑफिस जा रहो छु। हा बेटा पण शांति थी जजो। मम्मी स्नेहा एना पियरिया मा जवानो कहती हती तो हूँ शू करू? बेटा एमा करवानु शू होय? हा अठवाडिया मा त्रण दिवस आ नाटक चाले ज छे अने आपणे आ नाटक जोया करीए छीए। भले जती जवा दे। मम्मी आ वात मने पण गमती नथी पण हूँ शू करू? बेटा पहले तो यहाँ बेस। આ લગ્ન પછી કોઈ પણ છોકરી એના સાસરિયા કરતા પિયરેમાં વધારે રહેતી હોય ને તો એનું ઘર કોઈ દિવસ ઘર બને જ નહીં। પણ બેટા આ બધું એને સમજાવાય કે જેનામાં સમજણ નામની ચીજ હોય। એક વાત તો છે, સમજણ અને સંસ્કાર ક્યાંથી ઉત્પન્ન થતા હોય? એના મૂળિયામાંથી। અને સ્ત્રીનું મૂળિયું એટલે એનું પિયર્યું કહેવાય। જો કૂવામાં ન હોય ને બેટા તો અવેડામાં ન જ આવે। એટલે હું શું કહેવા માંગુ છું એ તમે લોકો બહુ સારી રીતે સમજી શકો છો। મમ્મી હું શું કહેતી હતી, આજે બપોર પછી હું મારા મમ્મીના ઘરે જવાની છું તો હું જાઉં ને? અરે બેટા આમાં પૂછવા જેવી ક્યાં કઈ વાત છે? તમારે અઠવાડિયામાં ચાર દિવસ તમારા પપ્પાના ઘરે જવાનું જ હોય છે, એટલે હવેથી એક કામ કરજો, તમે અમને પૂછો, અમે તમને જવાબ આપીએ અને પછી તમે જાઓ। એની કરતા તમારે તમારી રીતે જ નીકળી જવાનું, પૂછવાનું નહીં। સારું મમ્મી, તો હવે પછી હું એમ જ કરીશ હને। જોયું તમે લોકોએ, હું આ માણસને અહીંયા મેણું બોલી પણ તોય એને તો કોઈ ફરક જ નથી પડતો। અરે આ તો ઓલું છે, ભેંસ પાસે ભાગવત અને પાડા માથે પાણી। ચાલો મમ્મી મારે ઓફિસ જવાનું લેટ થાય છે, હું નીકળું છું। જય શ્રી કૃષ્ણ। જય શ્રી રોહિત અહીં આવતો। હા બોલો ને પપ્પા, શું કામ છે? પણ તો ઓફિસથી તો હમણાં આયલો આવે છે, તો પાછો ક્યાં જાય છે? પપ્પા હું મારા બે ચાર ઓફિસના મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જમવા જાઉં છું। પણ આજે તો તું તારા સસરાના ઘરે જમવા જવાનો હતો ને? હા પપ્પા, પણ કોઈ કારણોસર એ પ્રોગ્રામ કેન્સલ થયો છે। કેમ? પપ્પા મને બહુ જાજી તો નથી ખબર, પણ સ્નેહાનો ફોન આવ્યો હતો મને કે આજનો જમણવાનો પ્રોગ્રામ કેન્સલ થયો છે। આ તારા સસરાને ફક્ત સ્નેહા સાથે જ સંબંધ છે? આ સ્નેહા અઠવાડિયામાં ત્રણ દિવસ એના પપ્પાને ઘરે જાય છે, પણ તારા સસરા એમ નથી કહેતા કે જમાય તમે જમવા કેમ નથી આવતા કે આવજો? અને મને તો લાગે છે કે આ સ્વાર્થનો સંબંધ લાગે છે। હવે તમે જે સમજો તે પપ્પા, પણ મારે આજે ત્યાં જમવા જવાનું હતું ને, એટલે મેં મમ્મીને રસોઈ બનાવવાની ના જ પાડી હતી, પણ હવે એ બધો પ્રોગ્રામ તો કેન્સલ થયો છે અને મેં મારા ભાગની રસોઈ બનાવી પણ નથી, એટલે પપ્પા મેં મારા ઓફિસના બે ચાર મિત્રો સાથે મળીને આમ બહાર રેસ્ટોરન્ટમાં જમવાનો પ્રોગ્રામ બનાવી લીધો છે। પણ બેટા આ તારે રેસ્ટોરન્ટમાં જમવા ન જવું હોય તો ઘરે એડજસ્ટ થઈ જશે। અરે નાના પપ્પા, તમે અને મારા મમ્મી જમી લો, હું રેસ્ટોરન્ટમાં જમીને આવું છું। આ અજીબ સાસરીઓ મળે છે દીકરા તને? આવું તો કોઈક ભાગશાળીને જ મળે। પપ્પા તમારા જેવા મા બાપ મળ્યા ને એટલે હું ભાગશાળી જ છું, પછી મારા સાસરિયાનું શું કામ? એ તો બેટા તું એવું સમજે છે, બાકી તારું સાસરિયું તો તમાચો મારી અને ગાળ લાલ રાખવા જેવું છે। નિભાવવું જ પડશે ને પપ્પા, અને સમાજનો ડર પણ છે એટલે રાખવું પણ પડશે। હા એ પણ છે, અને આના સિવાય તો કોઈ છૂટકો જ નથી। ચાલો પપ્પા હું નીકળું હવે। હા તું જઈ આવ।
રોહિત, હું શું કહું છું તમને, કાલે રહીને પરમ દિવસે મારા પપ્પાનો કોલ આવ્યો હતો. એમણે ઇન્વિટેશન આપ્યું છે, આપણે ત્યાં જમવા જવાનું છે. એટલે ઇન્વિટેશન આપ્યું છે. હવે ઇન્વિટેશન તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા, પણ જ્યારે જ્યારે ઇન્વિટેશન નો એન્ડ સમય હોય છે ને, ત્યારે તું સામેથી જ મને ફોન કરે છે અને ફોન ઉપર તું એવું કહે છે કે આ વખતનો પ્રોગ્રામ કેન્સલ થયો છે. ના ભાઈ ના, તું જઈ આવજે, મારે નથી આવવું ત્યાં. પણ મારી વાત તો સાંભળો, આ વખત એવું કઈ નહીં થાય, આ વખતે આપણે બંનેને જવાનું જ છે. કેમ તમે આવું બોલો છો? આ વખતે આપણે જવાનું જ છે, આ વખતે આવું કઈ નહીં થાય, પાક્કું. અરે પાક્કું હોય કે કાચું, મેં તને કહ્યું ને મારે તારી સાથે નથી આવવું એટલે નથી જવું. અરે તું જરા વાતમાં વિચાર તો કર કે અઠવાડિયાના 7 દિવસમાંથી તું 4-5 દિવસ તો તારા પિયરમાં હોય છે, તને જરાય શરમ નથી આવતી? અને હા, આપણા ઘરમાં ચા અને ખાંડના ડબ્બાઓ ક્યાં મૂક્યા હોય છે ને, એના વિશે તું મમ્મીને પૂછતી હોય છે. અરે તું એટલો તો વિચાર કર, આપણા લગ્નને આટલો બધો સમય થઈ ગયો છે અને એમ છતાંય તે આપણા ઘરને ક્યારેય તારું ઘર તો માન્યું જ નથી ને. એવું નથી રોહિત, હજી આપણા નવા નવા લગ્ન થયા છે તો મને પિયર જવાની હામ તો હોય જ ને. હા હામ તો હોય જ, પણ તારા જેટલી નહીં. હા દુનિયામાં બધી દીકરીઓ સાસરે જતી જશે, પણ તારી જેમ અઠવાડિયામાં 4-5 વાર નહીં. મારે બીજા કોઈનું નથી જોવાનું, મારે શું કરવું ને એ જોવાનું છે. અરે પણ તું બીજાનું ન જો તો કઈ વાંધો નહીં, પણ તને એટલી તો સમજ પડવી જોઈએ ને કે અતિને ગતિ ન હોય. અરે બીજું તું શું બોલતી હતી, આપણા હજી નવા નવા લગ્ન થયા છે. અરે આપણા લગ્નને 1.5 વર્ષ થવા આવ્યું છે, એટલું તો સમજ. 1.5 વર્ષ થયું એ નવું નવું જ કહેવાય? આ બધું આર્ગ્યુમેન્ટ કરવાનું રેવા દો, પપ્પાએ તમને ઇન્વિટેશન આપ્યું છે ને તમારે મારા સાથે આવવાનું છે બસ. પણ અહીંયા મારા મમ્મી પપ્પાએ મને ઇન્વિટેશન આપ્યું છે, પરમ દિવસે કંઈક આમ સારી એવી રસોઈ બનાવીને આપણે બધા સાથે જમવા બેસીશું. તો હવે તું જ મને કહે ને કે મારી માટે મારા મમ્મી પપ્પાનું ઇન્વિટેશન મહત્વનું કે પછી તારી સાથે આવવું મહત્વનું? આમ તો તમારી વાત પણ સાચી. સારું ચલો, તમે અહીંયા રહેજો અને હું મારા પપ્પાના ઘરે જઈશ, ઠીક છે? ઓકે. અરે બેટા, તું શું શોધી રહી છે? મમ્મી ભાજી બનાવવી છે, તો પેલી કડાઈ છે ને ભાજીની એ શોધું છું, મળતી નથી. બેટા, જેનો રોજ કિચનમાં હાથ ફરતો હોય ને એને ખબર હોય કે કડાઈ ક્યાં મૂકી છે. હા મમ્મી, એટલે તો કહું છું કે મારા કરતા વધારે રસોઈ તો તમે બનાવો છો, એટલે કહી દો ને ક્યાં મૂકી છે કડાઈ. હા તારી વાત સાચી છે કે આ કિચનમાં મારો હાથ વધારે ફરે છે, પણ બેટા એક વહુ તરીકે કિચન તારે સંભાળવાનું હોય, રસોડું તારે સંભાળવાનું હોય, અરે રસોડામાં સૌથી વધારે હાથ તારો ફરવો જોઈએ. કેમ નથી ફરતો મને આ વાતનો જવાબ જોઈએ. મમ્મી આનો જવાબ તો હું કેવી રીતે આપી શકું? આનો જવાબ હું તને સારી રીતે આપી શકું એમ છું. રસોઈ ઘર સ્ત્રી માટેની સાચી જગ્યા કહેવાય, પણ તે જ જગ્યા ઉપર જો સ્ત્રી હાજર ના રહી શકે તો આ બધી વસ્તુનું કઈ રીતે ભાન હોય. એટલે જ કહું છું બેટા કે બાપના ઘરના રસોડાને હવે ભૂલી જા અને આ ઘરને તારું ઘર ગણીને હવે રહેવા માં. પછી જો તારે કોઈ પણ વ્યક્તિને કઈ વસ્તુ ક્યાં પડી છે ને એ પૂછવાની જરૂર નહીં પડે, આપ મેળે મળી જશે. મારે કોઈને કઈ પૂછવું ના પડે એ તમે ટેન્શન ના લ્યો મમ્મી, હું આ રસોઈ ઘરને સારી રીતે સંભાળી લઈશ, આ મારી જવાબદારી કહેવાય, મને ખબર છે. વાહ, આ તારી જવાબદારી કહેવાય એ તો તને ખબર છે, પણ આ જવાબદારી તું ક્યારે નિભાવીશ ને એની મને ખબર નથી. સાચું કહું ને બેટા તો આ બધી જવાબદારીથી મોઢું સંતાડવાનું રહેવા દે, અને તું જ્યારે મન ફાવે ત્યારે અમારી રજા લઈને તારા પપ્પાના ઘરે જાય છે અને અમે તને હા પાડી દઈએ જ ને, એને તું અમારી મજબૂરી નહીં સમજતી. એ બધી તો મને નથી ખબર મમ્મી, પણ મારા પપ્પાના ઘરે જવાથી મને ખૂબ જ આનંદ આવે છે એટલે હું ત્યાં જઉં છું,
ત્યાં બધાની જોડે બેસીને વાતો કરીએ, હસી મજાક કરીએ, મને મજા આવે છે, ગમે છે. તો હવે પછી ક્યારે જવાના છો તમારા પપ્પાના ઘરે? કાલે જ. મેં રોહિતને પણ ઇન્વિટેશન આપ્યું છે, પણ એ તો ના પાડે છે આવવાની. રોહિત શું કામ ના પાડે છે? એના ઊંડાણમાં ગઈ છે તું? એમાં શું ઊંડાણમાં જાણે. માય ગોડ, એક વાગી ગયો, મમ્મી જોડે વાત કરવાનો ટાઈમ થઈ ગયો છે. હું જઉં છું, એમનો કોલ આવતો હશે. મમ્મી પપ્પા, હું મારા પપ્પાના ઘરે જઉં છું. બાય રોહિત. સ્નેહા, એક મિનિટ અહીંયા બેસ, મારી પાસે મારે કામ છે. મમ્મી, તમારે જે કામ હોય ને એ ફટાફટ બોલો, મને લેટ થાય છે. એક સંબંધને સાચવવા માટે બીજા સંબંધને સાચવવામાં મોડું ન થઈ જાય ને, એનું ધ્યાન રાખજો. કારણ કે આ કડવાશ રૂપી સ્વાદ એક વખત હૃદયમાં વસી જાય છે, પછી એના ઉપર મીઠાશ લાગતા બહુ એટલે બહુ વાર લાગે છે. મમ્મી, આ શું કહો છો તમે? મને કઈ નથી સમજાતું, તમે કહેવા શું માંગો છો? હું તને એટલું જ કહેવા માંગુ છું કે તું અત્યારે તારા પપ્પાના ઘરે જઈ રહી છે, અને એ પણ કોઈ પ્રોગ્રામ માટે. આ તારું ઘર છે, આપણા ઘરે પણ આજે કંઈક પ્રોગ્રામ છે, મહેમાન આવવાના છે. આ જાણવાની તે કોશિશ કરી કરી. મહેમાન આવવાના છે? મને નથી ખબર. અને મહેમાન આવે તો પણ તમે બધા તો છો જ ને ઘરે? હા, અમે બધા તો છીએ જ, પહેલેથી છીએ, રહેવાના છીએ. પણ તું આ ઘરની વહુ છે, અરે તું આ ઘરની મેમ્બર છે. મહેમાન આવે, અમને લોકોને પૂછે કે સ્નેહા ક્યાં છે, તો અમારે શું કહેવાનું? કે સ્નેહાને ખબર હોવા છતાં હે એના પપ્પાના ઘરે જતી રહી? માવતર તરીકે દીકરી ઉપર ભાઈ ભાભીને, ભાઈ બહેનને, મા બાપને, બધાને પ્રેમ હોવો જોઈએ એવા તમે માનીએ છીએ. પણ આ તારી લાગણી તો કઈક અલગ પ્રકારની જ છે. બેટા, તું જે કરી રહી છે ને, એનાથી અમને બધાને તારી પ્રત્યે અભાવ આવતો જાય છે. હા સ્નેહા, તું તું તારી જવાબદારીઓને તો સમજ. અમે ફક્ત આટલું જ માંગીએ છીએ તારી પાસે. શું તું અમને આટલું નહીં આપી શકે? હા, જરૂર આપી શકીશ. નહીં બેટા, ફક્ત કહેવાથી કઈ નહીં થાય. તારે આ વસ્તુ રોહિતને અને અમને લોકોને કરીને બતાવવી પડશે. અરે, અમારી જિંદગીના તો થોડા દિવસો બાકી રહ્યા છે, અમે અમારા મનને મનાવી લેશું. પણ તારે રોહિત સાથે આખી જિંદગી કાઢવાની છે. અરે, તમારા લગ્નના શરૂઆતના દિવસો તમે એકબીજાની સાથે રહેશો તો એકબીજાને સમજી શકશો, તો એકબીજા પ્રત્યે પ્રેમ વધારે ને વધારે મજબૂત થશે. બેટા, તે જાણવાની ક્યારેય કોશિશ કરી છે? પતિ પત્નીને એકબીજા પ્રત્યે મજબૂત વિશ્વાસ હોવો જોઈએ. અરે, પણ આ મજબૂત વિશ્વાસ તમે ક્યારે કેળવશો? તમે એકબીજાની સાથે રહેશો તો, સાથે હર્ષો ફરશો તો, અને તો જ તમે એકબીજાને સમજી શકશો. હા બેટા, અમે તારા વિરોધી નથી. કે તું તારા પપ્પાને ઘેરે જાય ને, એનો પણ અમને વિરોધ નથી, કે નથી અમને કોઈ અદેખાય. પણ અમે તો તને જિંદગી જીવવાની સાચી રીત બતાવીએ છીએ. બેટા, તું ઘણી વખત કહે છે ને કે હું મારા પપ્પાના ઘરે જઈને બધા સાથે હસી મજાક કરું છું, એ મને બહુ જ ગમે છે. તો આ તારું જ ઘર છે, તું અમારા લોકો સાથે હસી મજાક કર, અમને ગમશે. અમે લોકો તારી સાથે હસી મજાક કરશું, તને ગમશે. અને બેટા, આપણે બધા હળી મળીને રહેશું ને તો આ ઘર ઘર બની જશે. એટલે કે તને એવું લાગશે કે આ મારું ઘર છે, અને હે પછી આ ઘરને મંદિર બનતા કોઈ નહીં રોકી શકે. મમ્મી, પપ્પા, હવે મને બધું જ સમજાઈ ગયું છે. હું હવે મારા પપ્પાના ઘરે કોઈ કામ વગર નહીં જાઉં. ત્યાં કોઈ પ્રસંગ હશે અથવા કોઈ અગત્યનું કામ હશે ને તો જ જઈશ, અને એ પણ એકલી નહીં, રોહિતને સાથે લઈને જઈશ. એ ઘર મારું નથી, આ ઘર મારું છે, એમ સમજીને હું આજથી નવી શરૂઆત કરું છું. બસ તમે લોકો મને સાથ અને સહકાર આપજો. હા બેટા, મારો સાથ અને સહકાર હંમેશની માટે તારી સાથે જ છે. તો આજનો પ્રોગ્રામ મારા પપ્પાના ઘરે નહીં પણ મારા ઘરે મનાવીશું. ચલો મમ્મી, આજે આપણા ઘરે મહેમાન આવે છે ને, તો એની તૈયારી શરૂ કરી દઈએ.
સારું ચાલ બેટા. એક મિનિટ રોહિત, આલો ને મારું પર્સ બેડરૂમમાં મૂકી દેજે. ચલો મમ્મી.